स्वागत छे तमारू सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी जे ऑनलाइन सफर छे तेमा एजुकेशन एट सरस्वती नामे यूट्यूब चैनल छे। मित्रों लास्ट लेक्चर में जे छे आपणे यूनिट नंबर 9 हेडेक के जे आरके नारायण द्वारा लखवामां आव्युं छे एनी उपर आपणे चर्चा करी रह्या हता। एमां आपणे जोयुं के भाई इनडिस्पोजिशन नामनो जे शब्द जे छे ए कोई पण माणस द्वारा उपयोगमां लई शकाय एम छे नहीं। तो इनडिस्पोजिशन नामनो जे शब्द जे छे एने भव्य सेमिनार मां गया होय ने आ 150 माणस के 1500 माणस नी सामे तमे कबूल करी लो के भाई मने काले माथुं दुखतुं हतुं तो कोई पण माणस ने एनाथी आघात के आंचको लागतो नथी। જ્યારે બીજી કોઈ પણ બીમારી છે એનો તમે આટલી ખુલ્લી રીતે જાહેરમાં મેન્શન કરતા નથી, બરાબર છે? ત્યાર પછી તો કે જો કોઈ નાનું બાળક હોય, બરાબર છે, જો એમ કહે કે ભાઈ મને અસ્વસ્થતા છે, ઓઇંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ, કે ભાઈ અસ્વસ્થ હોવાને કારણે મને ઘરે જવા દેવાની છૂટ આપવામાં આવે, તો આજે એની વધારે પડતી હોશિયારી છે એટલે કે જે એની વધારે પડતી સમજદારી છે એના માટે તો કે એનો કાન જે છે તો કે આ મળવો જોઈએ એટલે કે એને સજાગ કરવી જોઈએ। આટલું તો કે જોઈ ગયા। નેક્સ્ટ આગળ આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સે, મને લાગે છે કે હું માણસની જે આખી જાત છે એટલે કે આખું જે મનુષ્યની જે સમગ્ર જાતિ છે એને હું શોક કરી શકું એમ છું, શોક એટલે કે આંચકો આપી શકું એમ છું ઇફ જો હું સડનલી એવું કહું કે દેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન, કે દુનિયામાં માથું દુખવું કે અસ્વસ્થતા હોય એવું એક પણ શબ્દ સર્વાઈવ કરતો નથી, એવું એક પણ શબ્દ એક્ઝિસ્ટ છે નહીં, એવું શા માટે કહે છે? ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ, આ બધા તો કે બહાના છે। તો હવે લેખકે જ્યારે એમ કીધું છે કે ભાઈ હેડેક જે છે એ કે ઇનડિસ્પોઝિશન જે છે એવો કોઈ શબ્દ આ દુનિયામાં છે નહીં, કે આ બધા છે શું તો કે એક પ્રકારના એક્સક્યુઝ એટલે કે બહાના। બહાના એટલે તો કે ભાઈ અમુક વ્યક્તિઓને જે છે અમુક કામ ન કરવું હોય એટલે તો કે આવા બહાના બનાવતા હોય છે, એટલે કે મારે કોઈ મીટિંગમાં જવાનું હોય પણ હવે ત્યાં જવાની ઈચ્છા થતી નથી, બરાબર, તો હું કહી દઈશ કે ભાઈ મજા નથી, માથું દુખે છે, ડન। હવે મારે કોઈ વર્ક સબમિટ કરવાનું છે અને મારે વર્ક સબમિટ નથી કરવું તો હું બહાનું કરી દઈશ કે ભાઈ મને મજા છે નહીં, આવતીકાલે વર્ક સબમિટ કરી દઈશ, અથવા ડોક્ટરને ગયો તો ડોક્ટરે કીધું કે 3-4 દિવસ તમારે રેસ્ટ લેવાની જરૂર છે, તો 3-4 દિવસ તો જે છે હું કામમાંથી છુટકારો મળી ગયો, એ 3-4 દિવસ તો કે હું પેપર ચેક કે કોઈ પણ વસ્તુ છે એ તો કે કરી નાખીશ અને પછી તો કે હું સબમિટ કરાવી દઈશ। તો આ બધા બહાના છે, બરાબર। ત્યાર પછી એવું કારણ હોઈ શકે કે ભાઈ મારે કોઈ એક પ્રસંગમાં જવાનું છે, બરાબર છે, પણ એની સાથે મારે એ જ તારીખે એ જ સમયે કોઈ અન્ય પ્રસંગમાં પણ જવાનું છે, તો હવે હું શું કરીશ? તો કે ભાઈ મારે પેલા પ્રસંગમાં ન જવું પડે અને બીજા પ્રસંગમાં જવું બહુ જ જરૂરી હોય, પેલા પ્રસંગમાં હું એમ કહી દઈશ કે ભાઈ મજા જેવું નતું એટલે હું ઘરે હતો આરામ કર્યો મેં, તો આ બધા જ શું છે? એક્સક્યુઝ એટલે કે બહાનાઓ છે। એન એલિગન્ટ ફોલસૂડ, એલિગન્ટ એટલે કે ભવ્ય અને ફોલસૂડ એટલે કે જૂઠાણું, આ બધા જ એક ભવ્ય જૂઠાણાઓમાંના એક છે કે કોઈ પણ માણસ ક્યારેય પણ બોલી શકે છે, આમાં કોઈ એવું ન હોય કે ભાઈ અમુક લેવલના માણસ હોય એ જ ખોટું બોલી શકે, તમે ખોટું બોલી રહ્યો છો, સર રફ નોટ ઘરે ભૂલાઈ ગઈ છે, સર કાલ મજા જેવું નહોતું ને એટલે મેં વર્ક નથી કર્યું, મારા પપ્પા વાત કરી લેશે, બરાબર છે, આ બધા બહાના છે, બરાબર છે, કે આ બધા ભવ્ય જૂઠાણાઓ છે કે એમાં કોઈ પણ માણસ ક્યારે પણ બોલી શકે છે। નેક્સ્ટ, ફોર હેવ આઈ નોટ સીન ડઝન્સ ઓફ હેડેક કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેઇલી ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર ધે ઓટ ટુ બી એટ પર્ટિક્યુલર આર, કે આના માટે લેખક કહે છે ફોર હેવ આના માટે આઈ નોટ સીન કે મેં હજી એવા નથી જોયા ડઝન્સ ઓફ હેડેક કેસીસ, કે જેટલા પણ લોકો ડઝન્સ એટલે કે એક કરતા વધારે જે 12 વ્યક્તિઓનું જે ગ્રુપ હોય એને ડઝન કહેવાય, બરાબર છે, કે મોટા ભાગના વ્યક્તિઓ જે છે એને મેં નથી જોયા, બરાબર છે, ક્યાં? તો કે હેડેક કેસીસ જે છે એ હેડેક કેસીસ એટલે કે જેને પણ માથાનો દુખાવો છે એવું બહાનું કરી અને કોઈ કામમાંથી તેઓ છટકી ગયા છે કે કામ કરવામાંથી બચી ગયા છે એવા બધા
કેસીસ જે છે એવા બધા જ માણસોને મેં જોયેલા છે. વોકિંગ ઓર ડ્રાઇવિંગ, વોકિંગ એટલે કે ચાલતા હોય, ડ્રાઇવિંગ એટલે કે કાર ચલાવતા હોય. ગેઇલી ટુ બી સીન, ગેઇલી એટલે તો કે આનંદિત, મોજમાં રહેવા વાળા. ગેઇલી ટુ બી સીન એવરીવેર, કે આવા જે હેડેક, માથાનું દુખાવાનું કઈ સ્કૂલમાંથી, ઓફિસમાંથી, કામ પરથી, બરાબર છે, તો કોઈ પ્રસંગમાંથી એ નીકળી અને તેઓ રસ્તા પર ચાલીને જતા જોયા છે, એને ડ્રાઈવ કરતા જોયા છે, પણ એ કેવા હોય, આનંદિત હોય. એ બધી જ જગ્યાએ હોય છે, એક્સેપ્ટ એટલે કે સિવાય વેર ધે ઓટ ટુ બી એટ ધ પર્ટિક્યુલર આર, એને જે કલાકે જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ ન હોતા એ સિવાયની બધી જ જગ્યાએ તેઓ મોજથી રખડતા હોય. દાખલા તરીકે અહીંયા સ્કૂલમાં તમે જે છે તો કે આપણો ટાઈમિંગ છે એ પ્રમાણે તમે શરૂઆતની એક કલાક જાય એટલે પછી તમે કે સર માથું દુખે છે, મારે ઘરે જવું છે, બરાબર છે. ધારી લઈ કે તમે 3 વાગે જે છે એ તો કે રજા લઈ, બરાબર છે, અને ઘરે જવા માટે નીકળો છો, તો 3 વાગે જે છે, બરાબર છે, 3 થી 6 તમારી જે સ્કૂલ કન્ટિન્યુ છે, તમે જે છૂટી ગયા નથી, તો તમારે 3 થી 6 જે છે એટલે કે તમારો ટાઈમિંગ છે 1 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો, એ સમય દરમિયાન તો કે તમારે ક્યાં હોવું જોઈએ, સ્કૂલે. પણ માથું દુખવાનું બહાનું કરી અને તમે જે છે સ્કૂલે હોવાના બદલે તમે ક્યાંક પાર્કમાં આટા મારતા હો, ક્યાંક જે નાસ્તા સેન્ટર હોય છે, ફૂડ સ્ટ્રીટ, બરાબર છે, કે જે નાસ્તાઓની નેકળીઓ હોય છે, ત્યાં તમે આરામથી અને શાંતિથી નાસ્તો કરતા હોય, અથવા કોઈ સગા સંબંધી ભેગા શોપિંગ કરવા ગામમાં ગયા હોય, માર્કેટમાં ગયા હોય, મોલમાં ગયા હોય, તો આ બધી જ જગ્યાએ તમે આમ માયુસ જેવા ચહેરે નહીં રખડો, તમે એમ ફૂલ ફટાક થઈને ફરશો. ફૂલ ફટાક મીન્સ કે એકદમ આનંદમાં રખડશો. તો તમારે હકીકતે 3 વાગે જે કલાકે સ્કૂલમાં હોવું જોઈતું હતું એમાં તમે હેડેકનું બહાનું કરી અને તમે બધી જગ્યાએ મોજ કરતા હશો, બરાબર છે, પણ જે જગ્યાએ હોવું જોઈએ ત્યાં હશો નહીં. ધ વર્લ્ડ ઇઝ નોટ યોર રાઇપ ફોર સચ આઉટસ્પોકનનેસ. ધ વર્લ્ડ, આ દુનિયા જે છે એ હજી એટલી બધી રાઇપ, રાઇપ એટલે કે પરિપક્વ, દુનિયા જે છે એ હજી એટલી બધી પરિપક્વ નથી થઈ ફોર સચ આઉટસ્પોકનનેસ. આઉટસ્પોકનનેસ એટલે શું થશે, તો કે આઉટ સ્પોકનનેસ એટલે કે સ્પષ્ટ વક્તા, કે તમે જે છે બાનું કરીને વહી જાવ છો 3 વાગે, ભાઈ મને માથું દુખે છે, પછી આટલી બધી જગ્યાએ આનંદથી રખડતા હોય, બરાબર છે, તો આટલી બધી સ્પષ્ટ વક્તા માટે દુનિયા હજી એટલી બધી પરિપક્વ નથી, દુનિયા હજી એટલી મેચ્યોર નથી થઈ. અ મેન કેન નોટ સે, કોઈ પણ એક માણસ છે એમ નથી કહી શકતો આઈ એમ નોટ અટેન્ડિંગ ધ મીટિંગ ટુડે સિન્સ આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટ. કોઈ પણ માણસ છે એને મીટિંગમાં જવાનું હોય તે એમ ન કહી શકે ભાઈ આજે આપણે મીટિંગ અટેન્ડ નથી કરવી, કારણ તો આજે મજા નથી આવતી મીટિંગ અટેન્ડ કરવાની, આજ પર મૂડ જ નથી મીટિંગ અટેન્ડ કરવાનો, એવું કોઈ કહી શકતું નથી. અ ક્લાર્ક હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર, એક ક્લાર્ક જે છે એ તો કે એના માલિકને જો એમ લખે આઈ એમ નોટ અટેન્ડિંગ ધ ઓફિસ ટુડે બીકોઝ આઈ એમ નોટ ઇન્કલિંગ ટુ લુક એટ એની પેપર ટુડે, ઇન્કલિંગ અથવા ઇન્કલાઇન્ડ, ઇન્કલાઇન્ડ એટલે કે ઈરાદો હોવો. જો કોઈ ક્લાર્ક જે છે એના માલિકને એમ લેટર લખે કે ભાઈ હું આજે ઓફિસે નથી આવવાનો, કારણ તો કે મારો આજ કોઈ ઈરાદો નથી એ કાગળિયા જોવાનો, બરાબર, તમારી ઓફિસમાં જેટલા કાગળિયા હોય એટલા, આજ મને મન નથી લાગતું, મને મજા નથી આવતી, હું ઓફિસમાં આવીને તમારું એક પણ કાગળિયા બાગળિયા જોઈશ નહીં, આવું ક્લાર્ક લખી શકતો નથી. પણ એ શું લખે, વિલ લુઝ હિઝ જોબ, બરાબર છે, એ શું કરશે, એની જોબ ખોઈ બેસશે. Where is he quite at liberty to say that he is down with headache? Where is કે જ્યાં he quite at liberty એ પૂરેપૂરી સ્વતંત્રતા સાથે કહી શકે છે that કે he is down with headache, કે એને ખૂબ જ માથું દુખે છે, કે માથું દુખે છે એટલા માટે ઓફિસ આવી શકતો નથી, ઓફિસે નથી જવાનો, માથું દુખે છે એટલે કોઈ પણ પેપર કાગળિયા જોવાનો ઈરાદો નથી એવું બોસને લાગશે નહીં. બોસ સામેથી કહેશે હા કાંઈ વાંધો નહીં, અંદર આરામ કરી લેને 1-2 દિવસનો કે જે જોઈએ, બરાબર, આજનો દિવસ રેસ્ટ કરી લો, આવતીકાલથી કામ ચાલુ કરી દેજો. પણ જો ડાયરેક્ટલી કહીએ કે ભાઈ આપણને તારી ઓફિસમાં આજે આવીને કોઈ ઈરાદો નથી પેપર જોવાનો, તો એની નોકરી જે છે તો કે ચાલી જશે. પણ જો એમ કહી દઈએ કે ભાઈ મને માથું દુખે છે એટલે હું આજે ઓફિસે આવી શકીશ નહીં,
તો હવે શું થશે કે ઈએમટી જે ભાઈ માથું દુખે છે બીમારીનું કારણ જણાવે છે તો એની નોકરી એ બચી રહેશે એ દિવસનો પગાર એ ગણાઈ જશે અને એને રજાની રજા પણ મળી રહેશે Headache is essential for maintaining human relationship in working order. કે માથાનો દુખાવો છે ખૂબ જ જરૂરી છે બરાબર છે શા માટે તો કે જે મનુષ્યના સંબંધો છે એને મેન્ટેન કરવા માટે We cannot do without it either at home or in public. કે આપણે માથાનો દુખાવાનું છે બહારનું છે એના વગર ઘરમાં કે જાહેરમાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ કરી શકવા માટે સક્ષમ છીએ નહીં આપણે ક્યાંય પણ જઈ આપણે માથાનો દુખાવાનું બહારનું તો કે સાથે જ લઈને જવું પડશે In any normal household, કોઈ પણ સામાન્ય જે ઘર હોય છે એમાં one can see a variety of headaches. એમાં તમે ઘણી બધી પ્રકારના હેડેક જોઈ શકો છો ઘણી બધી પ્રકારના માથાના દુખાવાઓ હોય છે curtaining of a variety of uncomfortable situation curtaining of એટલે કે ઢાંકતા હોય of very uncomfortable situations કે જે ઓકવર્ડ સ્થિતિ હોય બરાબર છે ઓકવર્ડ એટલે અગવડ ભરી એક વિચિત્ર પરિસ્થિતિ હોય એને ઢાંકવાનો પ્રયાસ તો કે કરતા હોય છે તો મધર ઇન લો એટલે કે સાસુમાં તો મધર ઇન લો હુ ફોર્સ વેર્સ એટલે કે જોઈ લઈએ ફોર્સ વેર્સ એટલે કે ત્યાગ કરવો કે ઘરમાં જે કોઈ સાસુ હોય છે એ ત્યાગ કરે છે સેનો અ મધર ઇન લો હુ ફોર્સ વેર હર ફૂડ કે પોતાના ખોરાકનો ત્યાગ કરે છે ઓન ધ પ્લી ઓફ અ સ્પ્લેરિંગ હેડેક તો પ્લી એટલે શું તો કે પ્લી એટલે કે અરજી અથવા બહાનું અથવા કારણ પ્લી એટલે કે જાતનું તો કે દુઃખ અથવા અરજી પણ થાય બરાબર કે પ્લીઝ જે છે આ પરથી જ આવેલો શબ્દ છે પ્લીડ તો કે આજીજી કરવી એક ઘરમાં સાસુ હોય છે એ પોતાને ખોરાકનો ત્યાગ કરે છે શું કામ એને તો કે સ્પ્લીડિંગ હેડેક સ્પ્લીડિંગ એટલે કે અસહ્ય માથાના દુખાવાનું બહાનું આગળ ધરી અને સાસુ પોતાના ખોરાકનો ત્યાગ કરતી હોય છે જ્યારે પછી શું કહે છે ઇઝ ક્લિયરલી નોટ ઓન ધ બેસ્ટ ઓફ ટર્મ્સ કે જે કદાચિત એકેય પ્રકારે ઉચિત છે નહીં એટલીસ્ટ ફોર ધેટ ડે કે અંતે એ એક દિવસ પૂરતું વિથ ડોટર ઇન લો ઓર હર સન કે જે માતા જે સાસુ પોતાનો ખોરાકનો ત્યાગ કરે છે અસહ્ય માથાનો દુખાવાનું બહાનું કરીને એ ખરેખર ઉચિત નથી એની વહુ કે એના દીકરા સાથે ધ સન એ દીકરો હુ પ્લીડ્સ હેડેક પ્લીડ્સ એટલે કે ફરિયાદ કરવી અ સન કે જે એક દીકરો કે જે ફરિયાદ કરે છે માથાના દુખાવાની મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એક દીકરો જે છે એ માથાના દુખાવાની ફરિયાદ કરતો હોય તે કદાચ એવું પણ ઈચ્છતો હોય કે એના જે ફ્રેન્ડ્સ જે છે ફક્ત એના ફ્રેન્ડ્સ ને એ કદાચ દૂર રાખવા માંગતો હોય એટલે કે એ બધાથી આઘો રહેવા માંગતો હોય પણ કોણ તો કે ફક્ત એના ફ્રેન્ડ્સ નહીં એન્ડ ઓફિસર્સ ફક્ત એના મિત્રો અને ઓફિસર્સ નહીં પરંતુ બટ વુડ લાઈક હિઝ વાઇફ નોટ ટુ પ્રેસ હિમ ટુ મચ ટુ ફુલફિલ હિઝ પ્રોમિસ ટુ ટેક હર આઉટ કે એની વાઇફ જે છે એના હસબન્ડ ને જે છે ઝાઝું પ્રેશર ન કરે કે ભાઈ તમે ગયા અઠવાડિયે કીધું હતું કે આ અઠવાડિયે મને જે છે બહાર જમવા લઈ જશો એવું એની વાઇફ પ્રેશર ન કરે એટલા માટે પણ જે દીકરો જે છે એ હવારથી જે છે ને એ ઢીલો પડી જાય આજ મને માથું દુખે છે બરોબર એટલે આજે મારે ક્યાંય જવાનું થતું નથી તો એમ કરી એના મિત્રો એના ઓફિસર્સ કે એના ઓફિસના જે કામકાળવાળા કર્મચારી હોય એનાથી દૂર જ રહી શકે પણ સાથે સાથે એની વાઇફની જે વધારે પડતી માંગણીઓ જે છે એનાથી પણ છુટકારો મેળવી શકે છે ધ લિટલ મેન હુ પ્લીડ્સ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ્ડ હિઝ હોમવર્ક ધ લિટલ મેન એટલે કે નાનો માણસ નાનો પુરુષ એટલે કે નાનો છોકરો જો નાનો છોકરો માથાના દુખાવાની ફરિયાદ કરે છે જો કોઈ નાનું બાળક કોઈ એમ કે સ્કૂલે જતું હોય ને એમ કે મને બહુ માથું દુખે છે તેનું કારણ શું હોય શકે તો લેખક કહે છે કે હી હે ડેફિનેટલી સ્કીપ ધીસ હોમવર્ક તો એને એનું હોમવર્ક એ દિવસનું પૂરું કર્યું નથી એન્ડ વુડ લાઈક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે અને એ એવું ઈચ્છે છે કે એનો જે ટ્યુટર છે ટ્યુટર એટલે કે એનો શિક્ષક કે એને શીખવનાર જો નાનો છોકરો જે છે જે સ્કૂલે જતો હોય એવી ફરિયાદ કરે કે મને માથું દુખે છે
તો કદાચ એનો જે શિક્ષક છે એને દૂર મોકલવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. એઝ આઈ હેવ ઓલરેડી સેડ, જેમ કે મેં પહેલા જ કીધું, ઇટ વિલ નોટ ડુ એટ ઓલ ટુ બી બ્લન્ટલી ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન્સ, કે મેં પહેલા જ કહી દીધું ફાટની શરૂઆતમાં કે આજે માથાનો દુખાવો જે છે એ બધા જ પ્રસંગોમાં કામ આવતો નથી. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રાઇડ ટુ ડીપલી, કે ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ, કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ કે સંસ્કૃત સભ્ય હોવું, કલ્ચર્ડ એટલે કે વિકસિત સાંસ્કૃતિક, એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ. શું કે છે? ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ, જો કોઈ માણસ સંસ્કારી છે એનું સાઇન, એની સિગ્નલ, એનો સંકેત એ નથી ટુ પ્રાય ટુ ડીપલી. ટુ પ્રાય એટલે કે શોધ કરવી, સ્વીકાર કરવો. ટુ પ્રાય ટુ ડીપલી કે કોઈ પણ કારણમાં ઊંડું ઉતરવું. બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. જો તમે સંસ્કારી માણસ છો, બરાબર છે, કે તમારામાં મેનર્સ છે, તો જ્યારે કોઈ પણ સ્પીકર જે છે, કોઈ પણ બોલવા વાળો જે છે, એ તમને એમ કહે કે ભાઈ મને સરખું નથી, કે મને માથું દુખે છે, બરાબર છે, તો આવા શબ્દોની ડીપમાં નહીં જવાનું, એના ઊંડાણમાં નહીં જવાનું. એ જેવા કહેવાય છે એવા તો કે સ્વીકારી લેવાના. આ જ એક સંસ્કૃત માણસનું એક મેઇન પરિબળ કહી શકાય. બરાબર, વધીએ આગળ. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ, કે માથાનો દુખાવો જે છે એ ખરેખર એક એવી પાકી આદત બંધાઈ ગઈ છે કે અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર ઇટ, એક મોટો ધંધો જે છે એની ઉપર જે છે તો કે વિકાસ પામ્યો છે. શા માટે? તો કે આનો ઇલાજ કરવા માટે. સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ ધે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ્સ ઓલ ધ ટાઈમ, કે માથાનો દુખાવો જે છે એ એટલું બધું જગતમાં પ્રસરી ગયું છે બહારનું કે આનો ઇલાજ કરવા માટે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો વિકાસ થઈ ગયો છે. તમે જ્યારે ટીવી જોતા હશો ત્યારે તમને ખબર હશે કે ભાઈ ક્યારેક અમુક સમયના રિપીટેશન પછી અમુક એડવર્ટાઇઝ આવતી હોય છે કે ભાઈ માથાનો દુખાવો હોય તો XYZ નામની ગોળી લ્યો એટલે તમને માથાનો દુખાવો 6 મિનિટમાં 6 સેકન્ડમાં તો કે દૂર થઈ જાય છે. ટીવી જોતા હોય ત્યારે એડવર્ટાઇઝમાં એક એડવર્ટાઇઝમેન્ટ આવતી જ હોય કે તમને માથું દુખે છે, આ લ્યો આ સરસ મજાનું ક્રીમ કે જે માથા ઉપર રબ કરવાથી, ચોપડવાથી તો કે તમને માથાનો દુખાવો આમ ભઈ જશે. અથવા કોઈ ટ્યુબ, કોઈ જેલી, બરાબર છે, કોઈ સ્પ્રે, આવી ઘણી બધી જે છે એ ફોલ્સ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે જે માથાના દુખાવાનો ઇલાજ કરતી હોય એવો દાવો કરતો હોય છે. પણ આવું હકીકતે કઈ છે નહીં. લેખક કહે છે કે સમ પીપલ ફીલ લોસ્ટ, અમુક લોકોને છે ને બેચેની લાગે, અનલેસ ધે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી. રેમેડી એટલે કે તાત્કાલિક ઉપચાર, કે જો અમુક માણસો જે છે પોતાના ખિસ્સામાં આવા માથું દુખે તે તાત્કાલિક ઉપચારની કોઈ પોકેટ્સ હોય, એવી કોઈ ટ્યુબ હોય એના ખિસ્સામાં ન હોય, એને એમ કે મજા ન આવે, એને બધું આમ અગવડ અગવડ લાગતું હોય, એન્ડ ઓપ્ટિશિયન્સ ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક. ઓપ્ટિશિયન્સ, ઓપ્ટિશિયન્સ એટલે કે ચશ્મા બનાવવા વાળો, અને અમુક અમુક તો ચશ્મા વાળા જે છે તો કે ગેરંટી આપે કે અમારા આ ચશ્મા પહેરો તમને ક્યારેય માથું દુખશે નહીં, એમ કરી, અને તો કે નંબર હોય કે ન હોય ગ્લાસ બનાવી દે એટલે આપણે આખી જિંદગી ચશ્મા પહેરવાનું હાજું થઈ જાય. અમુક લોકો એવા હોય છે કે તમે જોતા હો તો તમે ગાર્ડનમાં જતા હોય, વોકિંગ કરતા હોય કે જોગિંગ કરતા હોય, બરાબર છે, ત્યારે અમુક લોકો બેન્ચના બાકડે બેસી ગયા હોય, ખિસ્સામાંથી જે છે ઓલો મલમ જેવું કંઈક કાઢેલું હોય કે ટ્યુબ હોય એ હાથમાં લે અને માથા પર જે છે આમ 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 રબ કરતા હોય અને એ આરામથી પડ્યા હોય. હવે જ્યાં બેઠા હોય ને એની આજુબાજુ 10 મીટર સુધી બામ ગંધાતો હોય, બરાબર છે, કે અમુક લોકો જે છે સ્પેશિયલ ચશ્મા કરાવે કે જેનાથી માથું દુખતું હોય તો કે મટી જાય. અને પાછા આવા લોકો જે છે બીજાને સલાહ દેતા હોય કે ભાઈ તમે ઓલી દુકાને ઓલા રોડ પર ન્યા જાઓ ને ત્યાં એમ કહેજો કે ભાઈ માથું ન દુખે એવા ચશ્મા આપો, એટલે તો કે વળી એવું તમને મસ્તીના ચશ્મા કરી દે, તમે પહેરશો ને તમે માથું નહીં દુખે. અને હકીકત આપણે ત્યાં જઈએ ખરા, એ ચશ્મા લઈ આવીએ અને પહેરીએ તો એ માનસિકતા બી થઈ ગઈ કે આ ચશ્મા પહેરવાથી મને માથું દુખશે નહીં, એ માનસિકતાના કારણે આપણને માથું દુખતું હોતું નથી. નેક્સ્ટ, કે પછી જે માથું દુખતું કોન્સ્ટન્ટ થઈ જાય એવી માનસિકતા બંધાઈ જાય કે ભાઈ મને સતત માથું દુખે છે, તો અમુક લોકો જે અંધશ્રદ્ધા જે છે એ તરફ પણ વળતા હોય છે. આગળ વધીએ પાઠમાં. These are instances કે આ જે બધા જે છે એ તો કે
દાખલાઓ છે ટુ શો ધેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મિથ્સ, કે માણસ જાત જે છે એ તો કે આવા જે મિથ્સ એટલે કે જે ભ્રામક તથ્યો છે એમાં સહેલાઈથી માનવા માટે તૈયાર થઈ જાય છે. ઉપર જે આપણે એક્ઝામ્પલ આપ્યા લેખકે, એટલે કે આવા જે ટ્યુબ હોય કે કોઈ સ્પ્રે હોય, કોઈ બામ હોય, કોઈ ગોળી હોય, એ કે આવા ચશ્મા જે છે કે જેનાથી માથાનો દુખાવો તો કે મટી જાય, આ બધા જ એ ઉદાહરણો છે, ઇન્સ્ટન્સીસ એટલે કે ઉદાહરણો, બરાબર. આ બધા જ એવા ઉદાહરણો છે કે જે સાબિત કરે છે કે માણસ જાત સરળતાથી કોઈ પણ પ્રકારના ભ્રમમાં પડી જાય છે. તો અહીંયા જે છે આપણો પાઠ કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું યુનિટ નંબર 10 સાથે, અગ્રીન ચાર્ટર પર્યાવરણીય ઉદ્ઘોષણા પત્ર. આજે લેક્ચરમાં જે છે તો કે આપણે હેડેક પાઠ વિશે ચર્ચા કરી. જો ક્યાંય ન સમજાતું હોય તો ગ્લોસરી વાંચી લેવી, તમારી સાથે જે પટેલેન પટેલનો લીધો છે એમાં પણ ઘણા બધા શબ્દોના મીનિંગ આપેલા છે એ જોઈ લેવા. અને હા, આજે પાઠ પૂરો થઈ ગયો છે તો આ પાઠની જેટલી પણ શોર્ટ નોટ હશે એ બધી જ શોર્ટ નોટ કેટલી વાર લખવાની રહેશે? બે વાર. તમને ઓલરેડી મેથડની ખબર છે કે એક શોર્ટ નોટ જે છે એ બે વાર લખી નાખવાની, પછી બીજી શોર્ટ નોટ બે વાર, બરાબર છે, ત્રીજી શોર્ટ નોટ બે વાર, એમ લાઇનમાં જ આવવું જોઈએ. એમ નહીં કે પહેલા ત્રણે ત્રણ શોર્ટ નોટ લખી નાખવાની એક વાર, પછી બીજી વખત લખવાની, બરાબર, એવું કરવાનું થતું નથી. એક શોર્ટ નોટ પેલી હોય એ બે લાઇનમાં જ આવી, ઉપર નીચે લાઇનમાં આવવી જોઈએ, કે એક બે સામા સામા પેજ આવવી જોઈએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.